નમસ્કાર મારું નામ ડૉક્ટર પાર્શુતી પટેલ છે હું લોટસ સ્ટેમ જૂટની સભ્ય છું લોટસ સ્ટેમ એ વૈજ્ઞાનિક આરોગ્ય વ્યવસાયિકો એન્જિનિયરો અને શિક્ષકોની ટીમ દ્વારા સંચાલિત એક નેટવર્કિંગ અને નેતૃત્વ પ્લેટફોર્મ છે કોરોના વાયરસ અત્યારે સોશિયલ મીડિયા ન્યૂઝ અને દરેકના મગજ ઉપર છે પહેલાં તમારી જાણ માટે કોરોના વાયરસ એક પ્રકારનો વાયરસ છે અને કોવિડ નાઇન્ટીન એ રોગ કે ડિઝીઝ છે જે એના ઇન્ફેક્શનથી થાય છે તમે સોશિયલ મીડિયાને બધે સાંભળ્યું હશે કે કોરોના વાયરસ ગળામાં બેસી જાય છે જેનાથી સૂકો કફ થાય છે અને જો આપણે ગરમ પાણી પીએ તો એનાથી આ વાયરસ મરી જાય છે કાં તો પછી પેટમાં ઉતરે છે અને જેનો એસિડ આ વાયરસને મારવામાં મદદ કરે છે બીજું એ પણ સાંભળ્યું હશે કે ગરમ પાણી પીવાના પીવાથી કાં તો કોગળા કરવાથી આ વાયરસને મરવામાં મદદ કરે છે જો તમને આ વાયરસનો ચેપ લાગ્યો હોય જો તમે ઇન્ફેક્ટ થયા હોય તો એ તમારી અપર રેસ્પિરેટરી સિસ્ટમને અફેક્ટ કરે છે એટલે કે નાક છે ગળું છે અને તમારે ગરમ પાણી પીવાથી આ વાયરસ મળતો નથી એકવાર જો તમે ઇન્ફેક્ટ થઈ જાઓ તો ત્યારે જઈને તમને એ સિમ્ટમ્સ ફીલ થાય છે તમારા ગળામાં અને બીજું એ છે કે જ્યારે તમે પાણી પીવો છો અને શ્વાસ લવો છો એ માટેની બંને નળી અલગ છે જેમ કે તમે પાણી પીવો તો એ એ નળી પેટમાં જાય છે એ નળી અલગ છે કે જેનાથી તમે શ્વાસ છો ને જે તમારા લંગ્સમાં જાય છે એટલે જો હું શ્વાસ લઈ અને પાણી બંને સાથે પી શકું તો એ બંને એક જ જગ્યાએ જાય પણ એવું આપણે નથી કરી શકતા તો તમે યુ નો ગરમ પાણી થોડી પીશો તો થોડોક વખત તમને સારું લાગશે પણ જે પછી જે સિમ્ટમ્સ છે તમને પાછા દેખાશે તો તમે જે બીમાર પડ્યા છો તો તેના લક્ષણ દેખાવા તમને પાછા ચાલુ થઈ જશે એટલે જો તમને એના સિમ્ટમ્સ દેખાતા હોય તો ડૉક્ટરને ફોન કરો એમને જણાવો કે તમારા સિમ્ટમ્સ શું છે અને એ જે કે પ્રમાણની પ્રોસિજર ફોલો કરો આ વાયરસ બીજાને ચેપ લગાડે છે ઇવન દો તમને કોઈ જ એના લક્ષણ ના હોય એટલે તમને કદાચ એવું પણ ના લાગ્યું કે તમે માંદા છો પણ તમે એ વસ્તુનો ચેપ બીજાને આપી શકો છો એટલે તમારે સાવચેતી રાખવી પડે જ્યારે તમે છીંકતા હોવ તો મિક્સ્યોર કરો કે તમે આમ કરીને તમારી સ્લીવમાં છીંકો એમના લોકોથી દૂર રહો તમારા હાથ કોન્સ્ટન્ટલી ધો કશું બી કામ કર્યા પછી કશું બી અડ્યા પછી અને બીજી કોઈ જાણકારી જોઈતી હોય તો ડબલ્યુએચ અને સીડીસીની વેબસાઇટ પર જોવો ઇન્ફોર્મેશન આપેલી છે ત્યાં અને મેં ડિસ્ક્રિપ્શનમાં પણ નીચે એની લિંક મૂકેલી છે